వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాదనాంబుజం పూజితం సురనరోత్తమేరముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరికృష్ణ మహారాజని జయ. శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బుధై భక్తుని ఎత్తి జై స్వామినారాయణ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથની અંદર રાજા હરિશ્ચંદ્રની કથા લખતા કડવું વિષ એમાં છેલ્લે કથા લખે છે. હરિશ્ચંદ્ર એના પુત્ર રોહિત કુમાર અને એની પત્ની તારામતી ત્રણેય જણ અયોધ્યાપુરીનું એક સત્ય માટે ત્યાગ કરીને નીકળ્યા છે. જંગલના કાંટાળા અને કાંકરાળા રસ્તા ઉપર ચાલે છે. અતિ ભૂખ અને અતિ તરસની અંદર દુઃખી થાય છે. વાટની અંદર ત્રણેય જણ એકાબીજાને લડથડતા ઊભા કરે છે. એકાબીજા સાથે જ્યારે વાતો કરે છે ત્યારે કોઈ પોતાના દુઃખે નથી દુઃખી થતા, એકબીજાના દુઃખે કરીને દુઃખી થાય છે. તોય પાછા ત્રણેય સત્ય વાક્યને નિભાવવા માટે આપણે આ દુઃખ સહન કરીએ છીએ આવું વિચારીને અતિ સુખમાં રહે છે. અને અહીં સ્વામી કહે છે દુઃખના દરિયાની અંદર ત્રણેય પડ્યા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એની ધીરજ જોઈને બધાય સંતો દેવતાઓ અને સજ્જન પુરુષો એની આંખમાં આંસુડ આવી ગયા. આગળ સ્વામી લખે છે વિસ્મા કડવા પછીનું પદ 5, એની અંદર સ્વામી લખે છે સત્યવાદી સંત સંકટને સહે રહે દીર ગંભીર નિર્નિધિ જેવા રહે દીર ગંભીર નિર્નિધિ જેવા આપે અમાપે તાપે તપે નહીં કે દી અડગ પગ મગે પરઠેવા સત્યવાદી સંત સંકટને સહે ધીર હે ધીર ગંભીર નિર્નિધિ જેવા. સ્વામી કહે છે સત્યવાદી જે સંત છે, સત્યવાદી જે ભક્ત છે, એ બધાય સંકટને સહે. કેટલું મોટું આશ્ચર્ય છે. જે સત્યને વફાદાર છે એના જીવનમાં અપાર દુઃખ છે. જે સત્યને વફાદાર નથી એના જીવનમાં આ પૃથ્વી ઉપર અપાર સુખ દેખાય છે. પરંતુ શાસ્ત્રનો ન્યાય ક્યારેય ખોટો ન પડે. ભગવાન છે એ સત્યના પક્ષે જ રહે છે. સત્યમાં કદાચ દુઃખ દેખાતું હોય પણ અંતે સુખ છે, અસત્યમાં સુખ દેખાતું હોય પણ અંતે દુઃખ છે. એ પણ આપણને નજરની સામે જ દેખાય છે. ઘણાય લોકો અધર્મને અસત્યનો સહારો લઈને બહુ સુખી છે, આ લોકમાં બહુ સુખી છે. પણ એવા આગલા હજારો આપણે જોઈએ તો પાછળ દુઃખી જ થયા છે. ભગવાનના ભક્તો જેટલા થયા સત્યને વફાદાર રહ્યા એ લોકો પાસે એવા કોઈ મોટા બંગલાઓ ન થઈ ગયા. હા, જૂજ પ્રમાણમાં એવા ભગવાનના ભક્તો યોગભ્રષ્ટ હોય, ભગવાનની ઈચ્છાના કારણે એની પાસે સંપત્તિ હોય એવા હશે, ગણતરીના છે. પણ ઝાઝા તો રૂપિયાવાળા જે થાય છે એ અધર્મને અસત્યનો માર્ગ લઈને જ થાય છે. અને સુખ માત્ર બધાએ રૂપિયામાં માન્યું છે. અહીં આગળ સ્વામી લખે છે કે સત્યવાદી સંત સંકટને સહે. જે સાચા છે એને સંકટને સહન કરવાનું, જે ખોટો છે એને બિલકુલ સંકટ સહન નહીં કરવાનું. આ વળી કેવો ન્યાય. કોઈને આ વાત વાંચતા જ એમ લાગે કે સત્યવાદી થઈએ તો સંકટ આવે ને, એના કરતાં સત્યવાદી થવું જ નહીં. ઘણાય ભગવાનના ભક્તો એવા હોય છે
ઇન્ડિયાની અંદર પણ હોય છે કે એની એવી મોટી મોટી પોસ્ટો ઉપર જોબ હોય કે એ લોકો જો લાંચ લે, એ લોકો જો પૈસા ખાય તો રાતોરાત કરોડોપતિ થઈ જાય. પણ આખી જિંદગી એવા ખાતાઓમાં નોકરી કરી હોય, એવી ઊંચી પોસ્ટો ઉપર નોકરી કરી હોય તો એ સામાન્ય ઘરમાં રહેતા હોય. કારણ કે સત્યને વફાદાર રહ્યા. કેટલી વાર સત્યને વફાદાર રહેતા જોબો પણ ગઈ છે તો પણ એને જવા દીધી છે. કેટલા એવા છે બિઝનેસ ધંધાઓ કરતા હોય, એની અંદર શ્રીજી મહારાજે જે પ્રકારનું કીધું છે એ પ્રકારથી જે કમાતા હોય એ યોગ્ય છે, પણ ઘણી વખત અસત્ય કરીને ઢગલા બંધ કમાવું એ આગળ જતાં દુઃખનું કારણ બને છે. સત્યવાદી હંમેશા સંકટને વોરે છે, એને સંકટ આવવાનું જ છે. ક્યારેય સંકટ આવે તો એમ ના માની લેવું કે હું સત્યને વફાદાર રહ્યું એટલે સંકટ આવ્યું, સંકટ આવ્યું એટલે ભગવાન આપણને વધારે વશ થશે. શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત બલિરાજાનું, એમાં શ્રીજી મહારાજે એમ કહ્યું, જેમ જેમ ભગવાન કષ્ટનીમાં વધુ લેશે એમ એમ મને વધુ વશ થશે. જેટલી ભગવાન કષ્ટની વધારે કરે, એક તો વાત એટલી નક્કી છે, ભગવાન બે રીતે દુઃખ આપે છે પોતાના ભગતને. એક, જે ભક્ત ભગવાનની આજ્ઞા બહાર નીકળે છે ભગવાન ત્યારે દુઃખને પ્રેરણા કરે છે કે એને થોડું દુઃખ મળે એટલે એને જે આજ્ઞા લોપી છે ને એનું પ્રાયશ્ચિત થાય. બીજી વસ્તુ, ભગવાન દુઃખની પ્રેરણા એટલા માટે કરે છે કે બીજાની પ્રેરણા માટે, કે આ ભક્ત આટલો સાચો છે, આટલી ભક્તિ કરે છે, આટલી સેવા કરે છે, આટલી શ્રદ્ધા રાખે છે, તો એના જીવનમાં દુઃખ છે તો પણ એ ભક્તિમાંથી ચલાયમાન નથી થતા, તો કમસે કમ આપણે મોક્ષના માર્ગે તો ચાલીએ. આપણને આપણા સત્સંગ સમુદાયની અંદર એવા કેટલા હજારો ભક્તો જોવા મળે, પુરુષોમાં સ્ત્રી ભક્તોમાં હજારો છે, કે જે લોકોને કઈ કઈ પ્રકારના દુઃખ આવતા હોય છે, પૂર્વે આવી ગયા છે, જેના દુઃખને અમે જાણીએ તો અમારી આંખમાં પણ આંસુ આવી જાય એવા દુઃખ ભગવાનના ભક્તો ઉપર આવે છે. અને એકદમ પ્યોર ભગવાનના ભક્તો, એકદમ ચોખ્ખા ભગવાનના ભક્તો હોય, જેની માટે આપણે ગેરંટી આપી શકીએ કે આ ભગવાનનો ભક્ત તે આવો જ છે, એના જીવનની અંદર પણ દુઃખના દરિયાઓ આવતા હોય છે. પણ સંતોએ એ પણ જોયું છે કે એવા દુઃખના દરિયાની વચ્ચે એવા ભક્તોએ ક્યારેય ભગવાનને પ્રાર્થના નથી કરી, નથી સંતોને પ્રાર્થના કરાવડાવી. હૃદયથી સંતો ભગવાનને પ્રાર્થના પોતાની જાતે કરે તો ભલે, પણ એમને કોઈથી પ્રાર્થના નથી કરાવડાવી. અને એના જીવન તો ભગવાનને ગમે એવા જ હોય, છતાં પણ દુઃખ છે. મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે ભગવાનનો પાકો ભક્તો એના જીવનમાં દુઃખ આવે ત્યારે બીજાએ વિચારવું કે આ ભક્તને શ્રીજી મહારાજ જાણી જોઈને અમારી પ્રેરણા માટે કશનીમાં લે છે, કશનીમાં લે છે, અમારી પ્રેરણા માટે લે છે, અમને પ્રેરણા મળે, અમે મોક્ષના માર્ગે આગળ વધીએ એમને જોઈને, એટલે શ્રીજી મહારાજ કશની એની કરે છે હંમેશા. કેટલીક વાર કેવું હોય, બહુ વાલો હોય ને, અને જેને ખબર હોય ને કે આ ને મારી યારે હેત નહીં તૂટે તો એની કશની લે, વગર વાંકે એને વટે, વક્કર વાંકે એને દુઃખ આપે એમ ભગવાન, ભગવાનના ભક્તને ઘણીક વખત, ભગવાનના સાચા સંતને, સંતને કોઈ પણ કારણ વિના અપાર દુઃખ આપતા હોય છે. તમે મોટા પુરુષો, એ તો એકદમ સત્પુરુષો તો સત્ય ઉપર જ ઊભેલા હોય છે, એવા સત્પુરુષોના જીવનમાં બહુ નજીકથી ડોક્યું કરો ને તો એના જીવનની અંદર, એના જીવનકાળ દરમિયાન, એના શરૂઆતથી માંડીને એ ધામમાં ગયા એવી એવા આપણને દર્શન આપે ને ત્યાં સુધીમાં જો એનો ગ્રાફ કાઢવામાં આવે ને તો એના જીવનની અંદર અપાર સંકટો આવેલા હોય. એક સંકટ નહીં, અપાર સંકટો આવેલા હોય, અપાર. અને બધાય સંકટો વચ્ચે એ ભગવાન ભજ્યા અને બીજાને ભજાવ્યા. પૂજ્યપાદ ગુરુજી પાસે તો આપણે આપણા દુઃખની રજૂઆત કરી દઈએ, આપણા સંકટો, પણ એમની ઉપર જે મહારાજ મોકલતા હોય ને એ જો કોઈ સાંભળે ને તો ચક્કર ખાઈ નેઠો પડી જાય, એટલા આવતા હોય. પણ એ બધાય વચ્ચે પોતે ભગવાનને ભજે અને આપણા જેવા હજારોને ભગવાનને ભજાવે. મોટા પુરુષ, ભગવાનના કોઈ સાચા સંત, ભગવાનના કોઈ સાચા ભક્ત અને સામાન્ય જીવાત્મા, એમાં આટલો જ ફેર છે. સામાન્ય જીવ સંકટની અંદર ડરી જાય, સંકટમાં અસ્તવ્યસ્ત થઈ જાય, ઉદ્વેગિત થઈ જાય, જ્યારે ભગવાનના સંત, ભગવાનના ભક્ત સ્થિર રહે.
સત્યવાદી સંત સંકટને સહે રહે ધીર ગંભીર નિર્નિધિ જેવા, જેવી રીતે સમુદ્ર છે એ કેવો ગંભીર રહે, કેવો સ્થિર રહે, એવી રીતે ગમે એટલા સંકટના વાવાઝોડા આવે સત્યવાદી સંત એમાંથી ડકતા નથી. આપે અમાપે તાપે તપે નહીં કેદી, ક્યારેય તપી ના જાય સંકટની અંદર. અડગ પગ મગે પરઠે એવા, પોતાના મોક્ષના માર્ગ ઉપર, પોતે ચાલેલા કલ્યાણના માર્ગ ઉપર, પોતે રહેલા સત્સંગના કાર્યની અંદર અડગ રહે, કોઈ દી ડગી ના જાય સંકટ આવે તો. ગમે એવા વાવાઝોડા આવી જાય પણ જેવી રીતે પેલો પર્વત ઊભો હોય એવી રીતે હિમાલયની જેમ સ્થિર થઈને એના માર્ગની અંદર ઊભા રહે. જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાસ કીધી જેને, અવિનાશ પાસ વાસ આસ કરી, શ્વાસ ઉચ્ચ વાસ ઉલ્લાસ રહે છે તેને. સત્યવાદી સંત સંકટને સહે રહે ધીર ગંભીર નિર્નિધિ જેવા. કેવા હોય તો કે જગ ઉપહાસ ત્રાસ, જગતના લોકો એનો ઉપહાસ કરે, ભગવાનના ભક્તની મસ્કરી કરે, ભગવાનના ભગત ઉપર કટાક્ષો કરે, લો તમે તો આટલા ભગવાન ભજો છો તોય તો ભગવાન તમારી હામું તો જોતા નથી, તમારું આ દુઃખ તો જતું નથી, તમારે આ પ્રકારની વ્યાધિ તો જતી નથી, આવા બધા ઉપહાસો કરે, આવી રીતના કટાક્ષો કરે, એ બધાને ભગવાનનો ભક્ત સહન કરે, સહન કરે. કારણ કે જગતની પાસે મોક્ષ માર્ગની બુદ્ધિ નથી, મોક્ષ માર્ગની બુદ્ધિ નથી. અને જાજા ભાગના, એક નહીં હજારો ભગવાનના જે સાચા ભક્તો છે ને, એને તો કેટલી પ્રકારથી, એક એવો છે અધર્મી છે ને, એને $1000 રોજ ડીશ જમવી હોય ને હોટલમાં જઈને, એવી મોગામ મોગી ડીશ મળતી હોય ને જમવી હોય ને, રોજ જે દિવસની અંદર $1500 ને $2000 વાપરી નાખવા હોય ને, તો એ વાપર્યા પછી પણ એને એની ચિંતા હોય છે કે હવે બીજાનું આયોજન કેવી રીતે કરવું, વધે એનું શું કરવું. ઘણાની આખી જિંદગી રૂપિયા ભેગા કરી, રૂપિયાનું આયોજન શું કરવું, એની બુદ્ધિ આખી જિંદગી એમાં જ ગઈ છે. રૂપિયા આવ્યા, હવે આનું શું આયોજન કરવું, આવ્યા શું આયોજન કરવું, માળા કરવાનો ટાઈમ નથી, કથા સાંભળવાનો ટાઈમ નથી, ભજન કરવાનો ટાઈમ નથી, મંદિર જવાનો ટાઈમ નથી, છોકરાને સંસ્કાર આપવાનો ટાઈમ નથી. આખી જિંદગી એક જ માઇન્ડ એક જ ચક્કર ચાલ્યું છે એવા માણસો છે. કેટલાક તો અમારા સંપર્કમાં જ હોય, ભલે સત્સંગમાં ઊંડા ના ગયા હોય, સંપર્કમાં જ હોય આપણા, ગુણ બુદ્ધિવાળા હોય, ક્યારેક 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 સત્સંગમાં જતા હોય, આવતા હોય, મળતા હોય, પરોક્ષમાં હોય, સત્સંગમાં હોય, આખી જિંદગી એનું ચક્કર એ અમને ભેગા થાય ને, તો અમારી પાસેથી સત્સંગની બે વાત ના સાંભળે, બેહે જય સ્વામિનારાયણ સ્વામી, પછી આપણે થોડીક વાત હજુ શરૂ ના કરીએ ને ત્યાં એનું મહાભારત ચાલુ કરતે, હમણાં આ આવ્યું છે, આ કર્યું છે, અહીં રોકવું છે, અહીંથી આટલું મળે એવું છે, આટલું થાય એવું છે, આટલું તો કરી જ દેવું છે. ભલા સાધુ પાસે આવે ત્યારે તો ભગવાનની વાત સાંભળ, પણ અમારે સાધુ દાવો ને, એટલે એમ તો કહેવાય નહીં કે આવું હોય તો આલ્યા નહીં આવવાનું અહીંયા આગળ, એવું તો બોલાય નહીં. હા સારું, લો પ્રસાદ, આવજો પાછા દર્શને. જય સ્વામિનારાયણ. વિદાય કરી દેવાના પ્રસાદનું પેકેટ આપીને, ભગવાનને પ્રાર્થના કરવાની કે આ પ્રસાદનો કણિકો એના પેટમાં જાય ને તો એની બુદ્ધિને ભગ મારા તમારા માર્ગે વાળજો. ઘણી વખત બહુ નજીક ભક્તો રહે ને, એ બધા બેહે ત્યારે એને જોવા મળે કે સંતોને ઘણી વખત કેટલું હજારો પ્રકારનું પી જતા હોઈએ, બાકી આવે એને રૂપિયા ભેગા કર્યા, એનો ધંધો નાખે, એમાં કમાઈ નથી, એને સત્સંગ અર્થે વાપરવાનું નથી, એને ભગવાન અર્થે વાપરવાનું નથી, એને સત્સંગ કરવાનો, તો એને અમારી જોડે એટલું લેક્ચર એનું અડધો કલાક સાંભળીને અમારું શું કામ. પણ તોય આ કરીને એનું કંઈ હૃદયમાં નહીં કરવા દેવાનું, જવા દેવાનું એક કાનથી બીજા કાને, અને ભગવાનને પ્રાર્થના કરવાની, બાપડો હાવ કંગાળ જીવ છે, હાવ કંગાળ છે, હોય કરોડોપતિ, કરોડોપતિ હોય
પણ ભગવાનને સાધુની નજરમાં છે ને હાવ કંગાળ હોય. ભગવાનને સાધુની નજરમાં તો એ જ તવંગર છે જેના હૃદયમાં ભક્તિ છે, જેના હૃદયમાં ધર્મ છે, જેનું જીવન સત્સંગ પરાયણ છે. એનું જ વજન ભગવાનને સાધુના હૃદયમાં પડે, આ લોકની ગમે એટલી પ્રતિભાવાળો વ્યક્તિ હોય એનું વજન કોઈ દી ભગવાનને ભગવાનના સંતના હૃદયમાં ન પડે. ચાહે એની પાછળ અબજોને કરોડો રૂપિયા હોય કે અબજોને કરોડો લોકો ફરતા હોય, આ લોકની કોઈ કળાએ કરીને, તો પણ ભગવાનને સાચા સંત એના હૃદયમાં એનો પ્રભાવ ના પડે. સારું છે, બસ આટલું કરે પણ એનો પ્રભાવ ના પડે. આવા કેટલા છે કે એને રૂપિયા આવે એના આયોજનની અંદર જ એનું ચક્કર ચાલે. હવે રૂપિયાને સાચવવામાં જિંદગી આખી જતી રહી. આ પ્રોપર્ટી લીધી, આ લીધી, આ લીધી, આ લીધી, આ લીધી, આખી જિંદગી. વાપરવાનો તો ટાઈમ જ નથી, વાપરવાનો ટાઈમ નથી. શું કરવાનું? વર્ષે $500,000 કોઈ કમાયો, બરાબર, પણ $500,000 કમાઈને એને એક મિનિટ પણ ઘર છોડીને ક્યાંય શાંતિથી, હું તો કહું સત્સંગમાં નહીં, બહારનો છે ક્યાંક ફરવા જવું ને, એવોય ઘણા પાસે ટાઈમ નથી કે ચાલો ફેમિલી સાથે ક્યાંક જઈએ, એવોય નથી ટાઈમ. સત્સંગમાં તો ના હોય, કુસંગી હોય નથી, તોય ટાઈમ નથી. એવા રૂપિયાને શું કરવા, જેના આયોજનમાં આપણું મગજ બગડી જાય. એવી સંપત્તિઓને શું કરવી છે કે જેના આયોજનની અંદર, જેના વિચારોમાં આપણું પૂજા પાઠ ભજન ભક્તિ બધું જ જતું રહે, એટલું બધું નથી કરવું. ભગવાનનો ભક્ત પણ દોટ કાઢે, પણ એટલી દોટ ન કાઢે કે આપણો કલ્યાણના રસ્તા ઉપર કોઈ જગ્યાએ વિઘ્ન આવે. જે ભક્તો શાંતિથી ભગવાન ભજે છે એ પણ એવું નક્કી રાખજો, એટલી દોટ આપણે નથી કાઢવી કે ભગવાનનો માર્ગ આપણો ચૂકાઈ જાય. કોઈ દોટ નહીં સહેજે. શ્રીજી મહારાજ કે તમને શું, શ્રીજી મહારાજે અમને ઉપદેશ આપ્યો છે. શ્રીજી મહારાજ કે આખું બ્રહ્માંડ સત્સંગી મટી જાઓ કે આખું બ્રહ્માંડ સત્સંગી થઈ જાઓ. સહેજે મહારાજ કે જેને સત્સંગ કરાવીએ છીએ અને થાય છે એને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો આગ્રહ નથી. આગ્રહ તો એક ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તના સંગનો છે. આ શ્રીજી મહારાજનું વરતાલના 16માનું સ્ટેટમેન્ટ છે, વરતાલનું 16મું વચનામૃત. આગ્રહ આટલો જ છે મહારાજ કે ભજન કરો અને ભગવાનના ભક્તનો સંગ રાખો, બીજો અમારો કોઈ આગ્રહ નથી. અમારી માટે નથી ને તમારી માટે નથી. હા, આપણે શ્રીજી મહારાજની ઈચ્છા મુજબનું કાર્ય આગ્રહપૂર્વક કરવું જોઈએ, પણ એવા આગ્રહમાં ન જવું જોઈએ જે આગ્રહના કારણે આપણું ભજન અને આપણો ભગવાનના ભક્તનો સંગ, જે મેન આપણા કલ્યાણનો બેસ છે, એ આગ્રહ છૂટી જાય અને બીજો આગ્રહ પકડી જાય તો નુકસાન ઘણું થઈ જાય. ભગવાનનો ભક્ત જગતના ઉપહાસને સહન કરે, જગતના લોકો હસે એની ઉપર, તું ભગત થઈને તારે દુઃખ કેટલું, આ બધું કેટલું, તો પણ એને સહન કરી લે. અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેને, અન્ય જે ઉપાધિઓ છે એ ઉપાધિઓ બધીને સહન કરી લે છે. અવિનાશ પાસવાસ આશ કરી, જેને ભગવાનની પાસે રહેવા માટેની આશા રાખી છે. શ્વાસ ઓચ વાસ ઉલ્લાસ રહે છે એને, એને આનંદ ને ઉત્સાહ શા માટે છે, એને એમ છે કે હું તો એક દિવસ આ દેહ છોડીશ એટલે ભગવાન પાસે જઈને નિવાસ કરીશ, ભગવાન પાસે જઈને નિવાસ કરીશ, ભગવાન પાસે રહીશ. એને એનો આનંદ છે, એના માટે દુઃખને સહન કરે છે. અને જીવ દુઃખને સહન તો કરે છે, રૂપિયા કમાવાવાળો રૂપિયા માટે સહન કરે છે. આખી જિંદગી હવારથી હાંજ સુધી કેટલું કામ કરે છે, કેટલું કામ કરે છે તમે જોવો છો, કેટલું કામ કરે છે. વ્યવહાર ચલાવવા માટે તમારે કંઈક કામ કરવું પડતું હશે, પણ જગતના જે જીવો છે એને મેં કીધું ને કે 20 ધંધા હોય, ફક્ત કોથળી લેવા અઠવાડિયા જવાનું છે તો પણ એ વ્યક્તિ પાસે ટાઈમ નથી, શાંતિથી બેસી નથી શકતો પરિવાર સાથે. શું કરવાના, મિલિયન હોય, બિલિયન હોય, ટ્રિલિયન થાય તોય શું કરવાનું. એક ભાઈ 2006માં અહીં અમેરિકા આવવાનું થયું ત્યારે એક ભાઈનો ફોન આવ્યો ઇન્ડિયાથી, એટલે એણે ઇન્ડિયાથી જ નંબર આપેલો, મારો આ દીકરો છે એને સત્સંગ કરાવજો. એવું સારું, ફોન કર્યો, ભગત તમારા પિતાએ આ તમારો નંબર આપ્યો છે, હજુ તો જય સ્વામિનારાયણ કહું છું તો એ તો જય સ્વામિનારાયણ બોલતો. હા બોલો બોલો સ્વામી, કે પપ્પાએ મને કીધું, એને જય સ્વામિનારાયણ બોલતા તો આવડતું જ નહોતું. બોલો બોલો સ્વામી, કે તમારે છે ને સ્વામી
પૂર્વના છેડાથી પશ્ચિમ છેડા સુધીનું કોઈ પણ કામ હોય ને અમેરિકાના, તો મને કહેજો. હવે મારે શું કામ હતું? મારે એને માળાનો નિયમ આપવો હતો, ભજનનો નિયમ આપવો હતો, સત્સંગ કરાવવો હતો. એને મારું કામ ગોતી નાખ્યું. પૂર્વથી પશ્ચિમ સુધીનું તમારે કોઈ કામ હોય તો કહેજો, આ છેડાથી આ છેડા. મેં કીધું એટલી મોટી ઓળખાણ છે તમારે? તો કે હા, અત્યારે છે ને સ્વામી એવું નક્કી કરીને આવ્યો છું, અત્યારે એવું નક્કી કરીને આવ્યો છું કે 200 ગેસ સ્ટેશન કરવા છે અમેરિકામાં. 2006માં 200 ગેસ સ્ટેશન. મેં કીધું એમ, કેટલા રૂપિયાને? અત્યાર સુધી કેટલું કર્યું? તો કે અત્યારે તો ઇલીગલ છું. ઓહો, મને તો આશ્ચર્ય લાગ્યું. ઇલીગલ છું અત્યારે, 2-3 ધંધાઓ છે બીજાના નામે કર્યા છે, અને હજુ કેટલા કરવા છે? 200. મને થયું કે આને બિચારાને માળા કરવાનો હું નિયમ આપું, આને તો ડિસ્ટર્બન્સ થાય, આને તો એક જન્મે તો પૂરું થાય એવું નથી. એટલે મેં કીધું સારું, જ્યારે 200 ગેસ સ્ટેશન થઈ જાય ત્યારે પાછા મને ફોન કરજો તમે. પછી મારે એક કામ પછી છે તમારું, ત્યાં સુધી કામ છે જ નહીં. હવે 200 ગેસ સ્ટેશન એના થવાના નથી, આ જન્મે ફોન આવવાનો નથી. માણસ કેવા સંકલ્પ કરે છે આપણને આશ્ચર્ય. તમને આ જે વાત કહું છું, અમારે તો આ બધું રોજનો અનુભવ, રોજ જીવવારે કામ કરવાનું, એટલે ખબર પડે કે આ જીવને કેવો સંકલ્પ. એક માટીનું આ તૂટી જાય એવું શરીર, ગમે ત્યારે પડી જાય એવું શરીર, અને એના સંકલ્પ આવડા મોટા. કદાચ એવો સંકલ્પ રાખ્યો હોય કે એક ધંધો કરીશ, મારી બધું લઈ લો, કંઈ વાંધો નહીં, એ યોગ્ય છે એના એના જીવન માટે, બધી રીતે યોગ્ય છે કે હું અહીં લીગલ થઈ જાઉં, બધું એ બરાબર છે, એ કંઈ ખોટું નથી. અમે સંતો એવું નથી કહેતા, અમે ત્યાગ કર્યો એટલે તમે બધા સંકલ્પ છોડ દો. તમે ગૃહસ્થાશ્રમમાં છો, તમારે યોગ્ય જરૂરિયાત પ્રમાણેનું કરો, વિચાર પણ કરો, એનું એ પણ કરો, પરંતુ આવડા મોટા ટેક આકાશમાં આકાશને અડી જવાના સંકલ્પો કરે એ કોઈ દી સુખી થાય? આખી જિંદગી એના ચક્કર એક જ ચાલવાનો ને, 200 ગેસ સ્ટેશન, 200 ગેસ સ્ટેશન, 200. એની હાથ પેઢીએ નહીં થાય, હાથ પેઢીએ નથી થવાના, ખબર જ છે કે હાથ પેઢીએ નહીં થાય. પરંતુ જીવને ઘણીક વખત આવા આકાશમાં બધા વિચારો આવતા હોય, એના કરતાં ભગવાનનો ભક્ત અક્ષરધામના મુક્તોના વિચારોમાં રહે, અક્ષરધામની સભાના વિચારોમાં રહે. મહારાજ પંચાળાના પહેલામાં કે જ્યારે સુખનો વિચાર કરીએ છે, એ સુખનો એટલે અક્ષરધામની પ્રકાશમય ચિદાકાશ મધ્ય જે મૂર્તિ છે ને, અનંત કોટી મુક્તો એ મૂર્તિની સામે જોઈને બેઠા છે, એ સભાનો જ્યારે વિચાર કરીએ છે ત્યારે મહારાજ કે આ લોકમાં સર્વ સુખથી ઉદાસી થઈ જઈએ છે. મહારાજ કે એક જ વિચાર રહે છે, ક્યારે સુખને પામીએ, ક્યારે સુખને પામીએ, ક્યારે સુખને પામીએ. મહારાજ કે આ વિચાર રહે છે. તેજ તેજ જિયા તેજ અંબાર, તેજોમય તન તેના રે, તેજોમય જિયા સર્વે આકાર, સુખહિયે સુખએ નારે, તે તેજ મધ્ય સિંહાસન શોભે, તિયા બેઠા બહુ નામી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. મહારાજ કે એ સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તમામ આ જગતના સુખમાંથી ઉદાસી થઈ જવાય છે, ઉદાસી થઈ જવાય. એક જ વિચાર રહે છે, ક્યારે સુખને પામીએ, ક્યારે મુક્તની પંક્તિમાં ભળીએ, ક્યારે મૂર્તિના સુખને અખંડ હૃદયમાં અનુભવીએ. આ જ વિચાર રહે છે ભગવાનનો ભક્ત. આ વિચારોમાં હોય, આ વિચારોમાં હોય, ભલે એની સ્થિતિ એવી નથી, એક જગતનો તુચ્છ જીવ આ જગતની અંદરના આકાશોને આંબવાના વિચાર કરતો હોય, ભગવાનનો ભક્તના હાથમાં તો ભગવાન રૂપી ચિંતામણી છે, સત્પુરુષ રૂપી ચિંતામણી છે. જેમ ચિંતવશે, ભલે કંગાળ છે પણ કંગાળના હાથમાં ચિંતામણી આવીને ત્યારથી તવંગર થઈ ગયો. ચિંતામણી ભગવાનની મૂર્તિ, ભગવાનના સત્પુરુષ એ ચિંતામણી તુલ્ય છે. બંને હાથમાં છે, શા માટે કંગાળપણું રાખવું? જો આપણે ઊંચું ચિંતવન કરીશું તો એ ચિંતામણી આપણને ઊંચું ફળ આપશે. એ ચિંતામણીથી ક્યારેય આ લોકનું ના ચિંતવું, એ ચિંતામણીથી કેવળ મહારાજને, મહારાજના મુક્તોના સુખનું ચિંતવન કરવું. શ્વાસ ઉચ્છવાસે ભગવાનનો ભક્ત વિચારે છે કે મારે તો ભગવાનને મળવું છે, એટલે એને દુઃખની અંદર પણ સુખ લાગે છે, દુઃખ નથી લાગતું.
અહીંયા આગળ ઉંમરવાળા લોકો, એના કોઈ સંબંધીઓ હોય, ભાઈ બહેનો હોય, ફાઇલ મૂકી હોય, 65 વર્ષ થયા હોય, 68 વર્ષ થયા હોય, ગ્રીન કાર્ડ મળ્યું હોય, તો દેશમાંથી અહીંયા આવે છે. રિટાયરમેન્ટની લાઈફ છે છતાં પણ અહીંયા આવી, મોટેલ ઉપર, કોઈ સ્ટોર ઉપર, કોઈ ઉંમરવાળા ડોશીમાઓ હોય તો એ લોકો બેબી સિટિંગ આ બધું કરે છે. હવે એમની ઉંમર તો અત્યારે નિવૃત્તિ પરાયણને આરામ કરવાની છે, છતાં પણ શા માટે કરે છે? એને પૂછવામાં આવે કે તમને આમ પછી આ ભેગા થાય ને તો એમે કે બધું દુઃખે છે, ગોઠણ દુઃખે છે, પગનો પ્રોબ્લેમ છે, આ છે આ છે આ છે, તો જોબ શા માટે કરો છો? શાંતિથી રહો, દેશમાં જતા રહો પાછા. તો કે ના, દીકરાને સિટીઝન થઈએ ને પછી આવે, અમારી તો જિંદગી પૂરી થઈ, પણ પાછળ દીકરાઓ અહીં આવે તો એ દીકરાના દીકરાઓ સુખી થાય. ગૃહસ્થ આશ્રમમાં છે, બિલકુલ ખોટું નથી, જે વિચાર્યું એ યોગ્ય છે. પણ એને જો દુઃખ સહન કરવાનું થાય છે 68 વર્ષની ઉંમરે, 70 વર્ષની ઉંમરે, તે દુઃખ સહન કરવાની અંદર તકલીફ નથી અનુભવાતી, કારણ કે સામે દેખાય છે કે સિટીઝન થઈ જઈશું, દીકરાની ફાઇલ મૂકીશું તો દીકરાઓ વહેલા આવશે, દીકરાના દીકરાઓ આવશે, જે કાંઈ વિચાર્યું હશે. તો ગમે એટલું દુઃખ સહન કરવું પડે, જોબ નથી કરવી ને કરવી પડે, તો પણ કંઈ વાંધો આવતો નથી. એમ જેને ભગવાનના સુખનો વિચાર આવે, બધા દ્રષ્ટાંતો આપણી નજર સામે આ લોકમાં ભગવાને મૂકેલા જ છે, એમ જેને ભગવાનના સુખનો લોભ જાગે, એને કોઈ દુઃખ આવતું હશે? એક આ લોકની અંદર પગ ભાંગી ગયા પછી હજુ છોકરાને અહીં બોલાવવા માટે ભાંગલા ભાંગલા પગે જોબો જો કરતા હોય ઉંમરવાળા વૃદ્ધો, તો પછી ભગવાનના માર્ગે જે ચાલેલો છે એને તો કેટલી શ્રદ્ધા રાખવી પડે, કેટલી શ્રદ્ધા રાખવી પડે, અને કેટલું બધું એને ભગવાનના માર્ગે મથવું પડે. એમાં કોઈ આપણને કટાક્ષ કર્યો ને આપણે પાછા પડી જઈએ, કોઈ મેનું મારીને પાછા પડી જઈએ, કોઈ કંઈક થોડી ઘણી શંકા કુશંકાવાળી વાત કરીને આપણે પાછા પડી જઈએ, કોઈએ કીધું ભગવાન જેવું કાંઈ છે જ નહીં, હોય તો આવું શા માટે થઈને તરત એની અસર થઈ જાય, કોઈ સદગુરુ કે કોઈ ભગવાનના સાધુ છે જ નહીં, છે તો આવું શા માટે થાય, આમ વિચાર આવો કોઈ શબ્દ મળે ને તરત જે ડગવા માંડે, એને તો સત્સંગના માર્ગની હજુ ખબર જ પડી નથી, એને તો સત્સંગના સુખની હજુ ખબર જ નથી પડી. ડગે ક્યાંથી? ભગવાનનો ભક્ત ડગતો હશે, ગમે એવા વાવાઝોડા આવે, ગમે એવું આવે વાતાવરણ, તો એ ભગવાનનો ભગત ના ડગે, એ તો એના કલ્યાણના માર્ગે અડક થઈને હાલતો હોય. કદાચ એના યોગમાં કોઈ આવી જાય ને તો એ ઢીલો પોચો હોય તો અડક થઈ જાય, એને ભગવાનનો ભગત કહેવાય. ગમે તે થોડીક વાતની અંદર ડગી જાય, હું વારે વારે જે વાતને કરું છું કે વારે વારે જેને પંપ મારવો પડે ને એ ભગવાનનો ભગત નહીં, વારે વારે હવા પૂરવી પડે એ ભગવાનનો ભગત નહીં. એકવાર બસ હાલ્યા તે હાલ્યા હરિશ્ચંદ્રને, વારે વારે હવા નથી પૂરવી પડી. ભાઈ સત્યને વફાદાર રહેજો. ઉપરથી વિશ્વામિત્ર આવીને વારે વારે કહે છે, સત્યને તું છોડી દે, આમાં તો તારે કાંટા કાંકરા જ ખાવાના, જ ભૂખ્યા મરવાનું છે, એના કરતાં સત્યને છોડી દે, પાછો રાજમહેલની અંદર દાસ દાસીઓ તારી સેવા કરશે. હરિશ્ચંદ્ર રાજા કે દાસ દાસીઓને છોડવા મંજૂર છે, સત્યને છોડવું મંજૂર નથી. રોહિત કુમાર કે છે, ફૂલની પથારીઓને છોડવી મંજૂર છે, મારા પિતાના સત્ય વચનને છોડવું મંજૂર નથી. તારામતી કે છે, મારે ગુલાબની પથારીઓ પર ચાલવાનું જે હતું એની ભોગ આપવો મને મંજૂર છે, પણ મારા પતિદેવનું જે વચન છે એને વફાદારી એ મારે છોડવી નથી. આને એક સત્ય માટે જે આટલા અડગ રહ્યા, આપણે તો ભગવાન માટે અડગ રહેવાનું છે. અને ભગવાને ક્યાં આપણને આવા કાંટા કાંકરા દીધા છે? આવા કાંટા કાંકરાઓ કોક અનહમજુ માણસો ને અજ્ઞાનીઓ માણસો કંઈક થોડું ઘણું બોલે તો એનાથી આપણે ક્યારેય મોક્ષ માર્ગેથી પાછા ના પડવું. અપાય તો પાજી પડાવની છાયામાં ડબાયા વિના એને જોરદાર જવાબ દેવો, મોઢું તોડી લેવું, ફરી કોઈ દી કહે જ નહીં. એમ કહે ને કે હા તમે તો ભગવાનના બહુ ભગત થઈ ગયા, તે બહુ દુઃખ આવે છે. હા, મેં ભગવાન પાસે એવું જ માગ્યું છે કે હજુ બીજું દુઃખ આપજો, તારી જેમ નિર્બળ નથી, કાયર નથી, એમ એનું મોઢા પર એવો જવાબ દેવો ફરી આવે જ નહીં આપણી સામે, કાં એનાથી દૂર જતું રહ્યું. બેમાંથી એક આવડવું જોઈએ. કુસંગી, અજ્ઞાની, આસુરી, ત્રણ વ્યક્તિઓ હોય છે. એક કુસંગી, અજ્ઞાની, આસુરી. અજ્ઞાની કેવા છે? એને એવું નથી કે મારા જેવા થઈ જાય. અજ્ઞાનીને એવું છે કે એને કંઈ જ્ઞાન જ નથી, એટલે એ ભગવાનના માર્ગનું સમજે નહીં ને એટલે બોલ બોલ કરે ગમે એમ, એ અજ્ઞાની છે. કુસંગી કેવા છે કે એ એવું વિચારે છે કે આ મારી જોડે મારી ભેગા પડી જાય, મારા જેવો થઈ જાય, એ કુસંગી છે. અને આસુરી કેવો છે?
એવું વિચારે આ સત્સંગમાંથી બધેથી પડી જ જાય એ આસુરી છે. આ ત્રણે ત્રણને જ્યારે એનું આવે ને, અજ્ઞાની હોય ને એનું પર દયા કરવાની, અજ્ઞાની છે બિચારો, ક્યારેક ખબર પડશે, અજ્ઞાની છે. પરિવારમાં હોય, પતિના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, છોકરાના રૂપમાં હોય, મા બાપના રૂપમાં હોય, અજ્ઞાની છે, એને નહીં ખબર પડે, અજ્ઞાની છે, એને અજ્ઞાની માનવા. જે આપણને સત્સંગમાંથી પાડીને પોતા જેવા કુસંગી કરવા માગતા હોય એ કુસંગી છે. અને ત્રીજો છે આસુરી. આ ત્રણેવને અજ્ઞાની પર દયા કરાય, ભગવાનને પ્રાર્થના કરાય અજ્ઞાની માટે, પ્રભુ આને થોડું ક્યારેક જ્ઞાન કરજો. પણ કુસંગીને આસુરી છે ને એ તો પાજી પડાવ જ છે, એની છાયામાં તો કોઈ બી ડબાવે નહીં. એને તો મોઢા પર એ એક શબ્દ કે ને તેને અમે ચાર શબ્દ એને કહી દેવા, ભગવાન સંબંધી, ભગવાન સંબંધી. ફરી કોઈ દિવસ આપણી આગળ આવે જ નહીં, એ વાત જ કરવા ના આવે. મારે શ્રીજી મહારાજે કહ્યું, પાજી પડાવની છાયામાં ડબાવું નહીં, એના વેન ઉપર વેન લાવવું, વેન ઉપર વેન લાવવું. એ વેન ઉપર વેન લાવવું એટલે શું? એ કંઈ સાધુતાનો માર્ગ છે. વેન ઉપર વેન લાવવું એ ભગતનો માર્ગ છે. કોઈના વેન ઉપર વેન લાવે એ ભગતનો માર્ગ નથી, પણ શ્રીજી મહારાજ એને મંજૂર કર્યો. કારણ કે પાજી પડાવને તમે બે વખત એવો જવાબ દો ને તો જ એ ફરી તમારી પાસે નહીં આવે, નહીં તો એને રોજની ટેવ પડી જશે, રોજની ટેવ પડી જશે, રોજ એ માથાકૂટ કરશે. પરંતુ એના વેન ઉપર વેન જો લાવી દીધું હોય તો કોઈ દિવસ વાંધો ના આવે. સત્યવાદી સંત છે, સંકટને સહન કરે. સત્યવાદી ભગવાનનો ભક્ત છે, સંકટને સહન કરે છે. અતિ પ્રસન્ન વદનની સદેન રહે, ધન્ય ધન્ય જન પાવન સરે, જગ જેવાન સ્વ જન વિગન હરે, તે હવે ન ભજન મન નવ કરે. સત્યવાદી સંત સંકટને સહે, રહે દેર ગંભીર નિર્નિધિ જેવા. અતિ પ્રસન્ન વદન, અતિ રાજી રે ભગવાનના સંત છે દુઃખમાં, નિસ્દિન રે રોજ રે રાત દિવસ રે, ધન્ય ધન્ય જન પાવન સરે, સર્વ વ્યક્તિઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવા ભગવાનના ભક્ત કહેવાય. જેને જગ જીવન સ્વજન વિઘન હરે, જગ જીવન ભગવાન પોતાના ભક્તના વિઘનને હરે છે એવી એને ભરોસો હોય છે, માટે તે હવિન ભજન મન નવ કરે. એક ભગવાનના ભજન સિવાય, ભગવાનને યાદ કરવા સિવાય ભગવાનનો એવો સાચો સંત કે ભક્ત બીજું કાંઈ કરતો નથી. ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છે કતે નેક કહે નવ તજે. ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છે કતે નેક કહે નવ તજે. નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ, સુખ કંદ ગોવિંદ મુકુંદ ભજે. સત્યવાદી સંત સંકટને સહે, રહે દેર ગંભીર નિર્નિધિ જેવા. ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, જે ટેકને એ ભગવાનના ભક્તએ ભગવાનના સાચા સંતે ગ્રહી છે એને છેક તે નેક કહે નવ તજે. છેક સુધી, ઠેક અક્ષર ધામના તખત સુધી પહોંચતા સુધી ક્યારેય પણ એની ટેક ફરી ન જાય. ભગવાનનો ભક્ત એવો ના હોય કે હવારમાં એનો નિર્ધાર જુદો હોય, બપોર જુદો હોય, ને આજે જુદો થઈ જાય. એને તો એક જ નિશાન હોય. શ્રીજી મહારાજે ગરડા મધ્યના 22મા વચનામૃતની અંદર દ્રષ્ટાંત દીધું, બે સેના સામા સામે ઊભી છે. આ બાજુની સેનાને એક જ છે કે સામેવાળાનું નિશાન લેવું છે. આ બાજુની સેનાવાળા એમ વિચારે છે સામેવાળાનું નિશાન લેવું છે, એ નિશાન લઈ લે એટલે એની જીત થઈ ગઈ, એની નજર નિશાન ઉપર હોય. એમ શ્રીજી મહારાજે એ રાજાઓની સેનાઓનું દ્રષ્ટાંત દઈને ત્યાં આગળ સિદ્ધાંત એ સમજાવ્યો છે કે ભગવાનના ભક્તનું નિશાન અક્ષરધામ છે.
એ નિશાન લેવું એની ઉપર જ એની નજર હોય. પછી જે બે હામાહામી સેના ઊભી હોય, હવે એને હામેવાળાનું નિશાન લેવું છે. શ્રીજી મહારાજ કે એને કોઈ વિચાર ના હોય કે નિશાન લેતા દેહ રહેશે કે પડશે, સાથળ કપાશે, હાથ કપાશે, માથું કપાશે, ગમે તે થશે, પણ હામેનું નિશાન લેવું છે. એમ આ લોકની અંદર ગમે એટલું દુઃખ આવે, કોઈ મસ્કરી કરે, કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, ગમે તે જે થવું એ થાય, સન્માન મળે કે અપમાન થાય, નિષ્ફળ થવાય કે સફળ થવાય, આ લોકની સફળતા છે ને તો એ નિષ્ફળતા જ છે. આ લોકમાં સફળ થયા તો એ નિષ્ફળ જ છે. જે નાશવંત દુનિયા એની સફળતાથી શું રાજી થવું, જે નાશવંત દુનિયા એની સ્તુતિથી શું રાજી થવું. આ દુનિયાની અંદર નિંદા થાય, સ્તુતિ થાય, સફળતા મળે, નિષ્ફળતા મળે, સુખ આવે, દુઃખ આવે, આખરે બધું જ અહીં રહેવાનું છે. એમાંનું કોઈ વસ્તુ આપણી સાથે આવવાની નથી, પરંતુ ભગવાનની ભક્તિ કરી હશે, ભગવાનની ઉપાસના કરી હશે, ભગવાનને સંતો ભક્તોની સેવા કરી હશે, સત્સંગના ધર્મ નિયમ પાડ્યા હશે, આપણી સાથે આવશે. જે શાશ્વત મૂડી છે એને ભેગી કરીએ, જે નાશવંત છે એને જરૂરિયાત પૂરતી રાખીએ. નાશવંત શરીર છે, નાશવંત શરીરના જરૂરિયાત માટે નાશવંત રાખવું પડે, પણ સમજીને કે નાશવંત માટે નાશવંતને રાખ્યું છે, એ નાશવંત આ નાશ થાય ત્યાં સુધીનું જરૂર છે, તેટલું તો ભગવાન દેવાનાય છે. થોડો ઘણો પ્રયત્ન કરીએ એટલું દેવાના છે, પરંતુ જે શાશ્વત મૂડી છે આપણી, રાજીપો, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, શ્રદ્ધા, વિશ્વાસ, ઉપાસના, આજ્ઞા, આ બધું છે ને, એ મૂડીને ભેગી કરવી, એ મૂડીનું પોટલું લઈ આ દેહમાંથી જ્યારે નીકળતા હોઈશું ને, ત્યારે શ્રીજી મહારાજ આવશે ને લેવા. શ્રીજી મહારાજ કે તમારા પોટલા લઈ લો, બધાય હારે પોટલા લઈ લો. એ ક્યાં પોટલા, આપણે કયા લઈ જઈશું? ત્યારે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ, રાજીપો, મોટા પુરુષો, ગુરુજી જેવા સત્પુરુષો એનો રાજીપો લીધો હશે ને, સંતોને હરિભક્તોનો રાજીપો લીધો હશે ને, આ સત્સંગનો રાજીપો લીધો હશે ને, એ બધા પોટલા ભરીને જવાશે. બાકીનું એકેય પોટલું આપણી હારે આવવાનું નથી. એ તો આ પોટલું છે ને, આ પોટલું જ છે, આપણે ઉપાડ્યું છે આ પોટલું. આ છે ને 4-5 ફૂટનું પોટલું, એ આપણે ઉપાડેલું છે. આ પોટલું એટલે ઉપાડ્યું છે કે આ પોટલાથી ભગવાનનું ભજન થાય છે, આ પોટલાથી ભગવાનને, ભગવાનના સંતો ભક્તોની સેવા થાય છે. આ પોટલું જો હરખું રહે ને તો ભજન સારી રીતે થાય, કલ્યાણના માર્ગે અલાય, એટલે આ પોટલું એટલે ઉપાડ્યું છે. આ પોટલું જેદી મૂકશું તેદી આની ભેગા બધાય બીજા પોટલા જેટલા બાંધેલા છે બધા રહેશે, અને આ પોટલું ઉપાડવાવાળો જે આત્મા છે એની ભેગા જવાવાળા પોટલા તો બધા આધ્યાત્મિક મૂલ્યો છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ, શ્રદ્ધા, વિશ્વાસ, ઉપાસના, માટે એ બધાને ભેગું કરવું. રોજ મહારાજ કે નામાનું વચનામૃત, પ્રથમનું 38મું મહારાજ કે રોજ નામું માંડવું, આટલું ભેગું થયું છે, આટલું ભેગું થયું છે. પેલો લોભ્યો હોય એનું મેં ના કીધું, એ જ આયોજન કરતો હોય કે આટલો આટલા રૂપિયા ભેગા થયા છે, હવે આને કેવી રીતે રોકીશ, એને આખી જિંદગી ચિંતા જ આ છે, રોકીશ કેવી રીતે, આવે છે એટલા બધા તો રોકવા ક્યાં, એનો પ્રશ્ન છે ને. રાત દિવસ માઇન્ડ એમાં જ દોડાવવાનું, બોલો. અને ભગવાનના ભગતને શોધવા, ભગવાનના ભગતને શોધવા પડે કે હવે મકાન તો લેવું છે પણ લોન આપણે કેટલાની લઈશું, 10% મૂકવા પડશે, તો આ ક્યાંથી લાવશું, અહીંયા આ બધેથી લોન લઈએ, આટલી બેંકમાંથી મળે, 2-5 જણ હેલ્પ કરશે તો આટલું મકાન થઈ જશે. ભગવાનના ભગતને એ વિચારવાનું કે મકાન કરવું છે પણ હવે કેવી રીતે કરીએ, એમ એમ વિચારે, ભગવાન ગોઠવી દે પણ વિચારે, કંઈક આ કરવો છે પ્રસંગ પણ કેવી રીતે કરીએ, અને ઓલાને આ ઢગલો પડ્યો છે એનું શું કરવું, હજુ એનું આયોજન કરી રહ્યો હોય ને, એનું આયોજન કરે પછી આમ શાંતિથી બેસે, હાસ હવે હાચવું મટ્યું, હવે રોકી દીધું ને જમીનોમાં, ને આ પાછું પોટલું આવે એટલે ફરી પાછી એ જ ચિંતા, હવે આનું શું કરશું, અરે રે રે, કંગાળ વ્યક્તિ કહેવાય આખી જિંદગી, બસ આનું શું કરશું, આનું શું કરશું. ભાઈ ગરીબો માટે વાપરો, સત્સંગ માટે વાપરો, ભગવાનના મંદિરો માટે વાપરો, કુટુંબ પરિવારમાં કોઈ દુખિયા હોય એને અર્થે વાપરો, વાપરો, કોકના આશીર્વાદ મળશે, કોકના હૃદયનો રાજીપો મળશે, કોઈ ગરીબની દુઆ મળશે તો જીવનું કેટલું સારું થશે, કોઈ કન્યા બિચારી પરણવા માટે કોઈક બાપ ના પરણાવી શકતો તેને પરણાવો, ઢગલા મારી મારીને કરશો શું,
હાથમી પેઢીને ખબર ન હોય, ઇન્ડિયામાં અહીંથી કરોડોની જમીનો લઈને ન્યા મૂકી અને છોકરાને ખબરય ન હોય કઈ જમીન ક્યાં પડી છે, અને અચાનક એટેક આવે ને ઉપડી જાય તો બધું પડ્યું રહે. ન્યા જે ભોગવતો હોય ને એ ભોગવીને પૂરું કરી દે. આવા તો હજારો દાખલાઓ અમારી પાસે છે. કારણ કે દુઃખી થાય પછી આવે ને કે આવું થયું આવું થયું આવું થયું, છોકરા કે આમ થયું, આવે નથી ખબર ક્યાં શું છે. માટે અતિ લોભ તો ભગવાનના ભગતને કરવો જ નહીં, અતિ નહીં, અતિ નહીં, જરૂરિયાત પૂરતું કરો, બાકી ભગવાન ભજો એમાં સુખ છે, બાકી બીજામાં સુખ નથી. શ્રીજી મહારાજ કે જો ધનમાં સુખ હોત, જો સ્ત્રીમાં સુખ હોત તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીનો ત્યાગ શા માટે કરત. જો ધનમાં જ સુખ હોત, રાજ્યમાં જ સુખ હોત તો મોટા મોટા રાજાઓ રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં શા માટે જાત. ગમે એવા મોટા રાજાઓ હતા ને પૂર્વેના, અને ગમે એવા મોટા ધનપતિઓ હતા ને, આખરે બધું છોડીને ભગવાન ભજવા જ ગયા છે. કેટલા એમાં સુખ છે જ નહીં. કોઈક સ્વામીએ વાતમાં લખ્યું ધન અને સ્ત્રીમાં સુખ છે એવી તો કોઈ કલમ કોઈ લખી જ નથી, કલમ જ નથી એવી. એમાં સુખ છે જ નહીં, એમાં દુઃખ જ આવવાનું છે. કોઈથી સુખ કોઈને થયું નથી, આપણને ક્યાંથી થાય. સ્વામી કે કલમ જ નથી એવી. મોટા મોટાના શબ્દોની હારું કરો ને તો એમાં સુખ નહીં નીકળે. માટે ભગવાનનો ભક્ત એક ભગવાનમાં સુખ માને, સત્સંગમાં સુખ માને. બધાએ આપણા પરિવારના ભક્તો તો આ જ વ્યૂ ઉપર છે, અને આ જ વ્યૂ આપણે રાખવો આપણી જરૂરિયાતનું મળે. કારણ કે બહુ દોટ કાઢીએ છે ને પછી દુઃખ એટલા જ આવે છે. પછી દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને પછી નાખીએ કે મહારાજ આવું કેમ થયું, પણ આપણે દોટ વધારે કાઢી દીધી. કરો, બધું આયોજન કરો, પણ બહુ વિચારપૂર્વક સ્થિર રહીને ભગવાનના ભજન નાચું થઈ જાય આપણું, સત્સંગ આપણો ડગી ના જાય, ભગવાનને મોટા પુરુષો સંતો ભક્તોમાંથી આપણે ડગી ના જઈએ એટલું, અને જરૂરિયાત પૂરતું આપણું ચોક્કસ કરવું જોઈએ. સત્સંગની સેવા માટે કરવું જોઈએ, આપણા માટે કરવું જોઈએ, બધું કરો, પણ એટલી દોટ નહીં કે જેનાથી કલ્યાણના માર્ગે વિઘન આવે. ગ્રહી ટેક એક વિવેક કરી ખરી છેક તે નેક કહે નવ તજે, ઠેક સુધી એ વિવેક જેની ટેક છે ને તજે નહીં. નિષ્કુળાનંદ જગવદ સહજાનંદ સુકંદ ગોવિંદ મુકુંદ ભજે. અહીં આગળ કહે છે કે એવા જે સાચા સંત છે, સાચા ભક્ત છે, એ સુખેથી સહજાનંદને ભજે છે, કોઈ દિવસે ભગવાનને મૂકતા નથી. આવી વાત સ્વામી હરિશ્ચંદ્ર રાજાના આખ્યાનથી પદ 5માં આ રીતે એક ઉપદેશાત્મક પદ 5 લખ્યું છે. હવે કડવા 21થી ફરીથી પાછી રાજા હરિશ્ચંદ્રની જે કથા છે એ શરૂ થશે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.